ટુ હ્યુમેનિટી. જી રુઝાન, જે સોસાયટીની વાત કરીએ તો અહીંયા બે રીતે આપણે જોઈએ. કોઈ એક સામાન્ય મહિલા પર જ્યારે છેડતી થાય અથવા તો બળાત્કાર થાય ત્યારે એને જોવાની રીત, અને ગ્લેમરસ ફિલ્ડ, એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડ અને આ ચકાચોળની દુનિયામાં રહેતી મહિલાઓ સાથે જ્યારે આ પ્રકારની ઘટના થાય ત્યારે આપણે સમાજનું જોવાનું નજરિયો બહુ અલગ જોવા મળતો હોય છે. ખાસ કરી અને એ લોકો કંઈક વધારે જ ફ્રીડમમાં માનતા હોય છે, આ પ્રકારના નિવેદનો પણ અહીંયા સાંભળવા મળતા હોય છે. આના માટે આપ શું કહેવા માંગશો? સી, સૌથી પહેલા મારે એક અલગ એક પોઈન્ટ કહી દેવો છે. ઓકે, મિયા બીવી રાજી ક્યાં કરેગા કાચી, બરોબર. હવે પેલા બે સહસંમતિ હોય એમાં મારે બોલવું નથી, પણ ઘણા બધા એવું કે મને કે રુઝાન પહેલા સંમતિ હતું, કન્સેન્ટ હતું, પછી ઝઘડો થયો, નોન કન્સેન્ટ થયું. તો મારે એમ કેવું છે કે જયારે પહેલા સંમતિ થયું, મતલબ શું કે જે આપણી સોસાયટી હતી, રાઈટ, જે પેલો પરનેલો હોય કોઈ બીજાને, પેલી પરનેલી હોય કોઈ બીજાને, અને એ હસબન્ડો ને વાઈફોને છોડીને પોતે એકબીજા જોડે કરે, રાઈટ, એટલે ઇન્ટરેસ્ટ બતાવે એકબીજા જોડે, બરોબર છે. હવે સંમતિ કહેવાય. હવે બંનેમાં ઝઘડો થયો અને ફાટફૂટ થઈ, હવે પેલી અગર પગલાં લે છે તો એનો હક બને છે પગલાં લેવાનો, પૂછો. કારણ કે એનો હક એટલે બને છે કારણ કે તમે બંને સંમતિથી કરી, તો બંને મજા કરી છે. હવે પેલીને કંઈક વાંધો વાંચ કહેવાય, જેમ જેની ઘણી વાર પુરુષો નથી કરતા કે આને છોડીને બીજીને લે, બીજીને છોડીને ત્રીજીને લે, તો ઓબ્વિયસલી સ્ત્રીનો હક બને છે કે ભાઈ તે મારી જોડે દગો દીધો છે અને બોલી શકે છે. એમાં કંઈ જ ખોટું નથી, કારણ કે તમે બંને તમે એ સ્ત્રીને યુઝ કરી છે. અને જ્યારે તમે કોઈ સ્ત્રીને યુઝ કરો છો અને ઘરે તમારી સામે બોલે તો તમે ગુનામાં બનો, એ નક્કી વાત છે, પહેલો પોઈન્ટ. બીજો, જયારે તમે અંબેસા કહો છો, હવે તમારો જે પોઈન્ટ હતો કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ત્રીઓ છે, સી હરેક જેને કે પેલી શું કહેવાય, કોયલે કી દલાલી મેં હાથ તો કાલે હોંગે, એમાં કોઈ ડાઉટ નથી. અમે બિઝનેસમાં છીએ, તમારે જેને કહેલે છે, અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં બધાને ખબર છે ભાઈ બિઝનેસમેનોને આમ રીતે જોવાય, ભાઈ ભાઈ શું કર્યું ભાઈ અમે, ભાઈ તમે બ્લેક કરો. અરે બાપા, અમે બ્લેક નહીં કરતા, અમારા જેટલું તો ઓનેસ્ટલી કોઈ બિઝનેસ નથી કરતું, જીએસટી ભરી 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 ભરીને, બરાબર. પણ તો એ બિઝનેસમેનોને એ રીતે જોવાય છે. સિમિલરલી આ ઇન્ડસ્ટ્રીની બહેનોને બી એ રીતે જોવાય છે, એમાં દાન નથી, એમાં ભાઈઓને બી જોવાય છે. આજે આપણે મીટુ બહેનોનું સાંભળીએ છીએ, હું તમને વાત કહું, ભાઈઓ જોડે બી થાય છે ભાઈઓ ભાઈઓ વાળું, પણ અત્યારે આપણે એ થોડું ઓછું થાય છે. અને મેં અત્યારે ડિબેટ કરવાનો નથી, એટલે ના તો કોઈ કોઈ એમાં ડિબેટ કરીશ, એટલે એવું ના વિચારતા કે ખાલી આપણે બહેનોના જ ઝંડા ગાડીએ છીએ. આપણે અત્યાચાર માટે જ લડી રહ્યા છીએ, ખાલી બહેનો માટે નથી લડી રહ્યા, એટલે ભાઈઓ ભાઈઓ માટે બી થાય છે. હવે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે આ ઇન્ડસ્ટ્રીમાં, આ કઈ બી લો, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી લો, ચલો યાર તમે પોલિટિક્સ લો, બધામાં છે. પણ પોઈન્ટ અત્યારે છે કે ગ્લેમરમાં થોડું વધારે છે, છૂટછાટ થોડી વધારે છે, કારણ કે એ રીતે બધું હરતા હોય ફરતા હોય, એ રીતે લોકોનું કામકાજ હોય, અહીં જવાનું ત્યાં જવાનું, લોકેશન બોકેશન. પણ નાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જેને કે મેં કહું કે અમારા બિઝનેસમાં બધા અમને ચોર સમજે કે આ ભાઈ બ્લેક મની કરતા હશે, પણ જ્યારે અમારે ઇન્કમટેક્સ રિટર્ન્સ ભરાય, અમારા અમારા પેલું શું કે ઓડિટિંગ થાય, ત્યારે લોકોને ખબર પડે કે આ બરો વ્યવસ્થિત છે. એવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં બી જે વ્યવસ્થિત બહેનો છે, દેખાય છે કે ભાઈ આ વ્યવસ્થિત છે. અને જે લોકોને પોતાને મિયા બીવી રાજી ક્યાં કરેગા ગાજી, એમાં તો આપણો કોઈ ડિબેટ જ નથી.